હિન્દુ કેલેન્ડરમાં દર 3 વર્ષે એકવાર એક વધારાનો માસ આવે છે, જેને અધિક માસ, મલ માસ અથવા પુરુષોત્તમ માસના નામથી ઓળખવામાં આવે છે. હિન્દુ ધર્મમાં આ મહિનાઓનું વિશેષ મહત્વ રહેલું હોય છે. લોકો આ મહિનામાં પૂજાપાઠ, ભગવાનની ભક્તિ, વ્રત, ઉપવાસ, જાપ અને યોગ જેવા ધાર્મિક કાર્યો કરતા રહે છે. માનવામાં આવે છે કે અધિક માસ કરવામાં આવેલા ધાર્મિક કાર્યોનું કોઈપણ અન્ય માસમાં કરવામાં આવેલા પૂજાપાઠ કરતાં 10 ગણું વધારે ફળ પ્રાપ્ત થાય છે. આ જ કારણ છે કે શ્રદ્ધાળુઓ પોતાની અતૂટ શ્રદ્ધા અને શક્તિ સાથે આ માસમાં ભગવાનને પ્રસન્ન કરે છે. આ મહિનાનો ખૂબ જ પ્રભાવશાળી અને પવિત્ર છે. પરંતુ આ મહિનો દર 3 વર્ષે આવે છે. સામાન્ય રીતે અધિક માસમાં હિન્દુ શ્રદ્ધાળુઓ વ્રત, ઉપવાસ, પૂજાપાઠ, ધ્યાન, ભજન, કીર્તન, મનને પોતાની જીવનચર્યા બનાવે છે. પૌરાણિક સિદ્ધાંતો અનુસાર આ મહિના દરમિયાન યજ્ઞ હવન સિવાય શ્રીમદ દેવી ભાગવત, શ્રીમદ ભાગવત પુરાણ, શ્રી વિષ્ણુ પુરાણ, ભવિષ્યોત્તર પુરાણ વગેરે શ્રવણ, પઠન, મનનની વિશેષ રીતે ફળદાયી સાબિત થાય છે. અધિક માસના અધિષ્ઠાતા ભગવાન વિષ્ણુ છે, એટલા માટે આ માસમાં વિષ્ણુનો મંત્રનો જાપ વિશેષ લાભદાયી થાય છે. એવું માનવામાં આવે છે કે અધિક માસમાં વિષ્ણુ મંત્રનો જાપ કરનાર સાધકોને ભગવાન વિષ્ણુ સ્વયં આશીર્વાદ આપે છે, તેમના પાપને નાશ કરે છે અને તેમની બધી ઈચ્છાઓ પૂર્ણ કરે છે. ત્યારે પાટણ શહેરના ગંગા માતાની વાડી ખાતે અધિક માસના અંતિમ દિવસે ભગવાન નારાયણની અસીમ કૃપાઓ મેળવવા માટે ભગવાનને અનેક પ્રકારના ધાન અને ધાન્યના સ્વસ્તિક રીતે સાથિયા બનાવી તેને અવિરત રીતે પૂજા અર્ચન કરવામાં આવી હતી અને ભગવાનને મહાથાળ અન્નકૂટ અર્પણ કરી ભાવિક ભક્તોએ ધન્યતા અનુભવી હતી. તો સાથિયા પૂરવાથી ઘર કંકાસ દૂર થાય છે અને સુખ સંપત્તિ મળતી હોવાનું પણ મનાય છે, જેથી અધિક માસના અંતિમ દિવસે સાથિયા પૂજનની સાથે ભગવાન નારાયણને અન્નકૂટ ભરવામાં આવતા મોટી સંખ્યામાં ભાવિક ભક્તોએ સાથિયા પૂજનની સાથે અન્નકૂટના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. અધિક માસના અંતિમ દિવસની અંદર ભગવાન નારાયણની અસીમ કૃપાઓ મેળવવા માટે ભગવાનને અનેક પ્રકારના ધન અને ધાન્યના સ્વસ્તિક એટલે સાથિયા બનાવી અને એનું પૂજન અર્ચન એ અવિરત ચાલુ અને ભગવાનને મહાથાળ અન્નકૂટ ભગવાનને અર્પણ કરી અને ભાવિક ભક્તોએ ધન્યતા અનુભવી. આ ભગવાન નારાયણ એ ભાવિક ભક્તો ઉપર સદૈવ આવી કૃપા એ ભગવાન બનાવી રાખે એવા ભગવાન શ્રી નારાયણના આશીર્વાદ. શ્રી પુરુષોત્તમ માસ 3.5-3 વર્ષના અંદર એકવાર આવે છે. તે પુરુષોત્તમ માસના અંદર ભગવાનની સેવા, દાન પૂર્ણ, ગૌદાન એ આપણે થાય એટલું પૂર્ણ દાન કરીએ એટલે પુરુષોત્તમ ભગવાનનું આપણને એટલે ફળ મળે છે. અને આ અન્નકૂટનો આ છેલ્લા દિવસે અન્નકૂટનો બહુ મોટું આયોજન કરેલું છે. મંદિર તરફથી દર્શાર્થીઓને પ્રસાદનું આયોજન કરેલું છે અને સાથિયા પૂજનનું મોટા પાયે આયોજન કરેલું છે. સાથિયા પૂરવાથી તમારા ઘરમાં ઘણા કલેશ, ઘરના સઘન સંપત્તિ, ઘણી કલેશની બધી દૂર થાય છે. એ ઘણા બધા લાભ છે. ભગવાનના છેલ્લો દિવસ વસ્તીનો બહુ જ વસ્તીનો ઘસારો છે